વેલકમ બેક તો છોકરીઓ પર મોબાઈલના વપરાશને લઈને લગાયેલા તકનીકી નિર્ણયને લઈને આપણે ચર્ચા કરી રહ્યા છીએ. રુઝાન, અત્યાર સુધી આપણે જે પણ બાબતો જોઈ કે સમાજની જે મેન્ટાલિટી જોવા મળે છે તેને કારણે ક્યાંક ને ક્યાંક છોકરીઓ પર આ પ્રકારના નિર્ણય લાદવામાં આવતા હોય છે, પરંતુ સામે પક્ષી અત્યારનો આપણો સમય, અત્યારની આપણી લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે જે ટેકનોલોજીનો યુઝ થાય છે તેનો પ્લસ પોઈન્ટ, તેના પોઝિટિવ એંગલ્સ વધારે જોતા હોઈએ છીએ, અને એમાં ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી છોકરીઓમાં તો ખાસ જાગૃતિ આવે તે ખૂબ જરૂરી છે. તો આ તો ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય કહી શકાય કે છોકરીઓને બાંધી રાખવાનો, કે જ્યારે તેમની મદદની જરૂર હોય ત્યારે જો મોબાઈલ જ નહીં હોય તેની પાસે તો એ મદદ કેવી રીતે માંગી શકશે. અગર હું થોડું અને હવે આ લોકોના મગજથી વાત વિચારું, આ લોકોના મગજથી જે લોકો આ ડિસિઝન લીધું છે, તો મારે એવું એક ઓર હજી સ્ટેટમેન્ટ માં મૂકવું છે કે ખાસ આ લોકો આવું કર્યું છે કારણ કે ઘણી વાર જે મોબાઈલ બહેનોને હેલ્પ કરે છે, કે રાત લેશે રાતે બહેનો બાથરૂમ પર જે બહાર જાય છે, બાથરૂમ ધોતા નથી બહાર જાય, તો એ લોકોને જે અડપલા પડપલા થાય તો એ આ મોબાઈલ હોય તો એને યુઝ કરીને બિચારી પોતાની જાતને બચાવી શકે. પણ આ લોકો ખાસ મોબાઈલ જ નથી આપતા કે એ લોકો બીજા બધા લોકોને છૂટ મળે. આ હું એ લોકોના નેગેટિવ માઇન્ડથી વિચારી રહી છું, કારણ એટલે આ મીન આ બહુ તુચ્છ ચીજ કહેવા ગયેલા સત્ય છે. તો ઇટ ઇઝ વેરી ડર્ટી. અને આની પર આની પર બીજા એનો જે ગામની બહેનો છે, હવે મને બીજું થોડું સરપ્રાઇઝિંગ એ લાગે છે કે ગામની બહેનો એ લોકો આઈ એમ શ્યોર તમને એ બિચારી બોલી નહીં શકતી હોય, કારણ કે ગામની બહેનો તો કે સમજાવવું જોઈએ ને ભાઈઓને કે ભાઈ તમે આ ખોટું કરો છો. અને બીજી હવે ત્રીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહેવા જઉં છું કે મોબાઈલનો સૌથી વધારે જે દુરુપયોગ થાય છે છોકરાઓમાં એ પોર્નો જોવામાં થાય છે, અને એ પોર્નોના લીધે લેટ અસ એક્સેપ્ટ દેટ રિસર્ચો થઈ છે કે એ પોર્નના લીધે મોલેસ્ટેશન અને રેપો વધે છે, કારણ કે એ લોકોને છોકરાઓને પોર્નો જોઈને ઉત્તેજના થાય, આરએનડી કરવાનો શોખ થાય, કોઈ મળે નહીં એટલે જે બી હાથમાં આવે મંડી પડે, પછી નાની બાપ બેબી હોય કે મોટી આંટી હોય. એટલે વોટ આઈમ ટ્રાઈંગ ટુ ટેલ યુ કે આ બધું આપણે સ્ટોપ કરવા માટે એક હેલ્ધી સોસાયટી બનાવવી પડે. એટલે અગર આ ગામવાળા જે બુદ્ધિજીવો છે એ લોકો અગર એક હેલ્ધી સોસાયટી બનાવવામાં અગર આપણે એ પણ બુદ્ધિ ચલાવીને એના પર કામ કરે તો બેટર છે ઇન્સ્ટેડ ઓફ બેનિંગ. કારણ કે જેટલું તમે બેન કરશો એટલું યાદ રાખજો એક જે મેન્ટાલિટી છે કોઈની બી સ્ત્રી યા પુરુષ, કે તમે જેટલું બેન કરશો કે ભાઈ આ નહીં વાપરવાનું એટલે માણસ વધારે વાપરશે, એટલે એના કરતા બેટર છે કે આપણે એને પોઝિટિવલી લઈને એના સારા ઉપયોગો બતાવીએ. જેને કે આપણે જે અંબેસર નોર્મલ છે કે ભાઈ છરી છે, છરી ખૂન કરવામાં કામ લાગે છે ને શાક કાપવામાં કામ લાગે છે, ઓપરેશન કરવામાં કામ લાગે છે. એટલે આગળ આ રીતની વાત કરશું તો આપણે આગળ વિકાસની વાત કરી રહ્યા છે. અત્યારે અગર આવી રીતે વાત કરશું કે આને બેન કરો ને પેલાને બેન કરો તો ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ લીડ એનીવેર. સોનલબેન, મોબાઈલના વ્યસનને જો દૂર કરવું હોય તો આ સાચી રીત નથી તે તો સૌ કોઈ માનશે, તો સાચી રીત અપનાવવામાં ક્યાંક ને ક્યાંક સમાજે પણ પહેલ કરવી ખૂબ જરૂરી છે, અને તો જ યુવક કે યુવતી બંને મોબાઈલના ખોટા ઉપયોગને અટકાવી શકશે અને તમને પ્રોપર ગાઈડન્સ મળશે. શું કહેશો આપ? હું એગ્રી છું આ વાતથી, કારણ કે એમાં એવું તમે કરી શકો, કદાચ દીકરી ભણતી હોય વખતે તમે નેટનો વપરાશ ના રાખો, ઘરમાં વાઈફાઈની સુવિધા હોય અથવા તો એમને ડિસ્ટર્બ કરતા સોશિયલ મીડિયાનો યુઝ કરતા હોય અને વધારે એવું કરતા હોય તો તમે એ બંધ કરાવી શકો છો. દીકરી ફોન વાપરે એના પોતાની સેફટી માટે વાપરે, અથવા તો એમને તમે સમજાવી શકો છો પહેલા તો કે તમે જ્યારે નાની દીકરીઓ હોય છે તે પૈસા ઘરેથી જ માંગવાની છે કે મને મોબાઈલમાં રિચાર્જ કરાવવું છે અથવા તો મારે નેટનું પેક લેવું છે, તો એના માટે તમે એમને સમજાવી શકો છો. તમે એમને દરેક વસ્તુ કાઉન્સેલિંગથી પોસિબલ છે. બીજી વાત તો હું એ કહીશ કે જ્યારે તમારે સામે આ વસ્તુનું ડિસ્કશન થતું હતું ત્યાં કેટલી મહિલાઓ અગર એ વખતે હાજર હતી અને એ મહિલાઓમાંથી એકે જણે ઉભું થઈને એમ ના કીધું કે અમને આ મંજૂર નથી. બીજી વાત એ પણ કહીશ કે જ્યાં લોકલ કોર્પોરેટર્સ છે, જ્યાં પાણીને ગટરમાંથી એ લોકો મહેરબાની કરીને બહાર આવે, જ્યારે કોઈ આવી વસ્તુ થાય છે તમે સોશિયલ મીડિયા અવેર છે અને તમે લોકો આવા મુદ્દા લાવો છો અને અમે આપણે ડિસ્કસ કરી છે અને લોકો જોવે છે, તો એ વખતે કેમ એટ ધ સેમ ટાઈમ કોઈ હાથ રેસ કેમ ના કર્યો કે ધીસ ઇઝ રોંગ, આ વસ્તુ નહીં થવી જોઈએ. એવું તો નથી કે બધા ત્યાં આગળ ભણેલા નથી, એમાં પણ ભણેલા લોકો છે, તો જ્યાં સુધી આપણે વિરોધ કરવાનો નહીં શીખે ત્યાં સુધી પોસિબલ નથી. અને દરેક વસ્તુમાં બહેનો ઉપર, બહેનો આ ના કરી શકે, બહેનો તે ના કરી શકે, બહેનો છે કે હવે ફોજમાં લડતી થઈ ગઈ, હવે એનથી વધારે ક્યાં સુધી અમારે જવું છે, છતાં બી તમારો નિર્ણય અમારે કેમ માનવાનો? એમ તો ક્યાંક ને ક્યાંક જે પુરુષ પ્રધાન સમાજ જોવા મળે છે અને સ્ત્રીઓ ઉપર થતા બંધનોને લઈને આ પ્રકારના તગલગી નિર્ણય લેવાતા હોય છે, તો આ તમામ બાબતો વિશે આગળ પર ચર્ચા યથાવત રાખીશું. વિશેષ રજૂઆતમાં હાલ લઈએ એક બ્રેક. વેલકમ બેક. તો છોકરીઓ પર લદાયેલા તગલગી નિર્ણયને લઈને આપણે ચર્ચા કરી રહ્યા છીએ. રુઝાન, જે પણ આપણે ચર્ચા અત્યાર સુધી કરી રહ્યા છીએ, સમાજમાં ક્યાંક ને ક્યાંક જાગૃતિ આવી તે અત્યારે ખૂબ જરૂરી છે, કારણ કે સમયની સાથે પરિવર્તન થવું, ટેકનોલોજીનો સદુપયોગ કરવો અને તેને ધ્યાનમાં રાખીને જ યંગસ્ટર્સને ગાઈડ કરવા, આ રીતના નિર્ણયથી તો યંગસ્ટર વધારે વિદ્રોહી બનશે. શું આઈ એગ્રી વિથ યુ, તમે સાચા છો. જયારે આપણે ટેકનોલોજીની વાત કરીએ છીએ ત્યારે એ ટેકનોલોજીમાં એવું બી છે
કે તમારે યુ કેન બ્લોક સાઇટ્સ, ચાઇલ્ડ લોક લગાડી શકો, રેકોર્ડિંગ થઈ શકે. એટલે અગર મા બાપને એવી ચિંતા હોય, સૌથી પહેલા તો આઈલ બી વેરી ઓનેસ્ટ વિથ યુ કે પેરેન્ટિંગ, ધીસ ઇઝ અ પેરેન્ટિંગ ઇશ્યુ એકચ્યુઅલી. કે અગર પેરેન્ટિંગ જ એવું સરસ થતું હોય કે મા પેલા દીકરી કઈ બી કરે તો શી, દીકરી આ દીકરો બંને કઈ બી કરે તો દે કન્ફેસ ઓર દે કન્ફાઈડ ટુ ધર પેરેન્ટ્સ, એ સૌથી ઇમ્પોર્ટન્ટ ચીજ છે. અને એના માટે કોઈ ભણતર ગણતર યા એવું એડ્યુકેશન કોઈ જોઈતું નથી. એના માટે એક એક ઇટ્સ એક શું કે એક બેઝિક કોમન સેન્સ જોઈએ છે કે હાઉ ટુ ટ્રીટ યોર સન્સ એન્ડ ડોટર્સ, પોઈન્ટ નંબર વન. બીજો પોઈન્ટ એમાં એમાં ઇમ્પોર્ટન્ટ છે કે તમે અગર ટેકનોલોજીથી બીઓ છો કે ભાઈ આ મારા છોકરા છોકરીને બગાડે છે, તો આઈ અગેન રિપીટ કે ધેર આર લોટ ઓફ એપ્સ વિચ કેન બી કંટ્રોલ્ડ. રેકોર્ડિંગ થઈ શકે છે, વી કેન ટેલ યુ કે એ લોકો કઈ, એટલે એ લોકોના માથે રહે કે હા આપણે ખોટું કરી રહ્યા છે કે આપણે પકડાઈ જઈશું. કારણ કે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે અગર તમે આજે મોબાઈલ, હા તમે સ્કૂલ કોલેજમાં મોબાઈલ સ્કૂલમાં લઈને લાવો એ વાત સાચી છે, કેમ કે સ્કૂલમાં તમારે ભણવાનું હોય છે. પણ અગર એ સિવાય તમે લેટ્સ સે ઘરે છો યા ક્યાંક બહાર શોપિંગ કરવા યા ક્યાંક, પેલું મેં કહું ને ગામડામાં તો પેલું બાથરૂમમાં જવું પડે બહાર, તો એવું બધું માટે તમારે મોબાઈલ, ઇનફેક્ટ ઇટ ઇઝ યોર વેપન, તમારું એક હથિયાર કહેવાય છે જે તમને સેવ કરે છે. અને જયારે આપણે આઈ ડોન્ટ નો, બટ આઈ ડોન્ટ નો ફ્રોમ ધ કોન્સ્ટિટ્યુશન પોઈન્ટ ઓફ વ્યુ, પણ ઓબ્વિયસલી અગર આની કોઈ પીઆર બી થઈ શકે, પીઆર થઈ શકે, ખાલી બહેનો માટે જેને કહેતા મંદિરો માટે થઈ, તો આ બી થઈ શકે છે. સોનલબેન શું કહેશો? ડેફિનેટલી થઈ શકે. અને પહેલી વાત તો હું એવું કોઈ પીઆઈએલ પણ થઈ શકે ને, એના માટે રાહ જોવાની. ઇવન હું તો કોઈ એપ્લિકેશન તો કરી શકીએ છીએ, પરંતુ રાહ જોવાની જરૂર નથી. કોઈ બેનને આવી રીતે વિરોધ જ કરવાનો, કોઈ 21 રૂપિયા આપવાની જરૂર નથી. અને જે પણ પ્રમુખને નેતા હોય એ લોકો એ જ સમાજવાળા એમને ઉતારી મૂકવા જોઈએ કે ભાઈ આવા નિર્ણયો તમે તમારા ઘર સુધી સીમિત રાખો. ઇવન ઘર સુધી પણ, પોતાની દીકરીને પણ નહીં, તમે તમે અહીંથી જાઓ, તમારી કોઈ જરૂર નથી. જયારે તમે સમાજના બની બેઠેલા નેતા થઈ ગયા છો અને મરજી મુજબ તમે તમારા નિર્ણયો સમાજ ઉપર થોપો છો, જે તમને કોઈ રાઈટ જ નથી. બંધારણ પ્રમાણે દરેક વ્યક્તિને પોતાની રીતે પોતાના હકો મુજબ જીવવાનો અધિકાર છે અને એ જીવી શકે. પીઆઈએલ કરી પીઆઈએલ થશે એની વાત સાઈડ પર છે, પણ અત્યારે જ દીકરીઓ મોબાઈલ વાપરવો જોઈએ, બંધ નહીં કરવો જોઈએ. 2100 રૂપિયા આપો ને નિર્ણયને માનો તો એની વાત છે, જ્યાં નિર્ણય જ ખોટો છે તો માનવાની કોઈ જરૂર જ નથી. અધરવાઇઝ લોકો રોજ ઉઠીને નવા નવા નિર્ણયો આપી દેશે કે આજે આ નહીં કરવાનું, પેલું નહીં કરવાનું. તો આપણે આવા વ્યક્તિઓને ફોલો નહીં કરવા જોઈએ ને, ઉસી ટાઈમ આ વ્યક્તિને રેસ્ટિગેટ કરી એને કાઢી મૂકવો જોઈએ કે ભાઈ અમે તમારી વસ્તુ નહીં માનીએ. તો તગલગી નિર્ણય જે લાદવામાં આવ્યો છે તેની જગ્યાએ પગલા એ લેવા જોઈએ કે ન માત્ર યુવતીઓ પરંતુ યુવકો પણ જે મોબાઈલના વ્યસનમાં બંધાણી બનતા હોય છે તેમને રોકવા માટે સકારાત્મક પગલા લેવા જોઈએ. આપ બંને ગેસ્ટનો ખૂબ ખૂબ આભાર, તમે ચર્ચામાં જોડાયા તે બદલ. તો વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.